આ સેવવું કોને કહેવાય? એવો પ્રશ્ન આપણને આવા પદોને પૂરા ધ્યાનથી સાંભળીએ તો ચોક્કસ થાય. અને એ પ્રશ્નનો ક્યાંક ક્યાંક ઉત્તર શોધવો હોય તો એવું થાય કે સેવવું કોને કહેવાય એ સમજવું હોય ને તો શબરી પાસે જવું પડે. કવિ અવિનાશ વ્યાસ એવું કહે છે કે રામનું સ્વાગત કરતા ઋષિઓ જાપ જપનતા રહી ગયા, રામનું સ્વાગત કરતા ઋષિઓ જાપ જપનતા રહી ગયા, ને એઠા બોરને અમર કરીને રામ શબરીના થઈ ગયા. એઠા બોરને અમર કરીને રામ શબરીના થઈ ગયા. નહીં મળે એ ચાંદી સોનાના અઢળક સિક્કામાં, નહીં મળે એ કાશીમાં કે નહીં મળે મક્કામાં, પણ 14 વર્ષે મેહુલ્યો તો મળે એક ટીપામાં. ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. આ સર્વવ્યાપી ઈશ્વરને જેણે પોતાના શ્વાસમાં સમાવી લીધા, એવી વનવાસીની એટલે શબરી. અને એ શબરીની કોઈ વાત કર્યા વિના જો માત્ર આ કાવ્યને આપણે સાંભળીએ તો આપણે તરબતર થઈ જઈએ. એટલા બધા સુંદર શબ્દો કવિ વિશનજી નાગડાના, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન અને ગાર્ગીનો સ્વર. પણ અહીંયા શબ્દ, સ્વરાંકન અને સ્વર ત્રણેયને તલ્લીનતાથી માણીએ તો એક અદ્ભુત ચમત્કાર, એનો સાક્ષાત્કાર આપણને થાય એવી સુંદર રચના. તો આવો આંખ મીંચીને માણીએ. તો
रूम